અમદાવાદ જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. મંદિરથી સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાને ભગવાન જગન્નાથની યોજાઈ જળયાત્રા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી. અમદાવાદ શહેરમાં પ્રતિ વર્ષે યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્તપદી નદીના સંગમ સ્થાનેથી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ હતી. આ જળયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાબરમતી નદીમાંથી લવાયેલ કરસથી સડોપચાર કરી પૂજનવિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળઅભિષેક સહભાગી થયા હતા. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નગર નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. ત્યારે કોરોના કાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર ધાર્મિક આસ્થા અને ભક્તોની લાગણીઓની સાથે આજે નાગરિકોની સેવા માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટે નિઃશુલ્ક કોરોના રસીકરણ અને પોલીસ જવાનો માટે ટેલિમેડિસિનની સેવા શરૂ કરાઈ હતી, જેના થકી જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિસંગમ જોવા મળ્યું. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીને જળઅભિષેક કરી મંદિરના પ્રાંગણમાં થઈ રહેલ કોરોના રસીકરણની કામગીરી અને ટેલિમેડિસિન સેવાનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાગ મેળવ્યો હતો. ત્યારબાદ મીડિયા સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતીક છે. ત્યારે શાંતિ સલામતી સુરક્ષામય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય એ રાજ્ય સરકારની અગ્રીમતા છે. કોમીય ખલાસ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત જ નહીં પરંતુ દેશ આખાની આસ્થા કેન્દ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લોકોત્સવ બન્યો છે. આજે સાબરમતી નદીમાંથી જળ ભરીને જળયાત્રાની ધાર્મિક વિધિ કરવામાં આવી, જેનો અમને અનેરો આનંદ છે. મંત્રોચ્ચાર દ્વારા જળઅભિષેક કરીને ભગવાન જગન્નાથનું કરાયેલ પૂજન અને મંત્રોચ્ચારે શહેરના વાતાવરણમાં સકારાત્મકતાનો સંદેશો અને તેની સોડમ પ્રસરાવી છે. રથયાત્રાના પૂર્વે પ્રતિવર્ષ જળયાત્રા મહોત્સવ ઉજવાતો હોય છે. આ 144મી ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો મહોત્સવ છે. મહામારીને ધ્યાનમાં રાખીને આ જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવ્યો છે. આપ સૌ ભક્તોએ જે સાથ અને સહકાર આપ્યો છે, આપે પોતાના ઘરે બેસીને જે દર્શન કર્યા છે, તે બદલ આપના પર ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે એવી મંગલ કામના ઓર પ્રાર્થના કરીએ છીએ. અને આ જળયાત્રામાં વિશેષમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પધાર્યા અને માનનીય શ્રી ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી પણ પધાર્યા અને સોનામાં સુગંધ ભળે એવો આ સમયમાં ભગવાનના દર્શન પૂજન અર્ચન થયા છે અને જળયાત્રા મહોત્સવ સંપન્ન થયો છે. જગન્નાથ મંદિરમાં સ્વામી શ્રી દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા દ્વારા સમાજ ઉપયોગી અનેકવિધ સેવા કાર્ય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગૌશાળા કાર્યરત કરીને અનેક ભક્તો નગરજનો લોક ઉપયોગી બન્યા છે. આજે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મંદિર દ્વારા એક છોકું ઉમેરાયું છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલ નિઃશુલ્ક રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં શરૂ કરાયેલ કોરોના રસીકરણની પહેલ આવકારદાયક છે. જગન્નાથ મંદિરમાં રસીકરણની પહેલ અને પોલીસ જવાનો માટેના ટેલિમેડિસિન થકી આયુર્વેદિક અને એલોપેથી ઉપચાર પદ્ધતિઓ તેમના ભક્તો નાગરિકો સમાજ પ્રત્યેની ઉદારદાવિત્ય કેળી કંડારી છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઈને નાગરિકોની સુરક્ષા અને સલામતી જ રાજ્ય સરકારની અગ્રીમતા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ વર્ષે કોરોનાની સ્થિતિનો તાગ મેળવી જન સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ રથયાત્રાના આયોજનનો નિર્ણય હાથ ધરવામાં આવશે. આજે યોજાયેલ રથયાત્રા પૂર્વેની જળયાત્રામાં સંતો મહંતો સમાજ અને શહેરના અગ્રણીઓ ભારે ઉત્સાહભેર જોડાયા હતા. વિશાલ રાજપૂત, ZS TV, અમદાવાદ. 143 વર્ષથી
જેનું આયોજન થઈ રહ્યું છે એવા વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના પ્રાંગણમાં આજે એક અનેરો મહોત્સવ યોજાઈ રહ્યો છે। દર વર્ષની ધાર્મિક પ્રણાલી પ્રમાણે પૂજ્ય દિલીપદાસજી મહારાજના વરદ હસ્તે રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજીની ઉપસ્થિતિમાં, મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝાની ઉપસ્થિતિમાં અને અનેક મહાનુભાવો પૂજ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ કોરોનાના નિયમોની ધ્યાનમાં રાખી મર્યાદિત રીતે સાબરમતી નદીમાંથી જળનું પૂજન કરી વિધિવત રીતે જળયાત્રા મર્યાદિત ધોરણે યોજી અને ભગવાન જગન્નાથજીને આજે સાબરમતી નદીના પવિત્ર જળથી, જેમાં નર્મદા મૈયાનું પણ પવિત્ર જળ આવી જાય છે, એના દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો છે। અને સાથે સાથે વિશેષ આનંદ એ છે કે ફક્ત ધાર્મિક રીતે આ મંદિર, આ ટ્રસ્ટીગણ, આ સેવકો કામ કરે છે એટલું નહીં, પણ અમદાવાદની, ગુજરાતની મોટામાં મોટી ગૌશાળા પણ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે। દરરોજ સેંકડો ગરીબોને, ભક્તોને વિનામૂલ્યે પ્રસાદ પણ આપવામાં આવે છે, છાશનું પણ વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ભગવાન જગન્નાથજીના અમદાવાદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે।